નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. હું ઋષિ પંડ્યા. આપણા આઠમા ચેપ્ટરના બીજા લેક્ચરમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ બંધારણ વિશેની ચર્ચાઓનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરવાની છે. બંધારણની અંદર, તમારી ટેક્સ્ટ બુકની અંદર 14 લક્ષણો આપવામાં આવેલા છે, જે અંતર્ગત બંધારણ કઈ રીતે આગળ વધે છે, બંધારણ આગળ વધવા માટે ક્યાં ક્યાં પરિબળોની જરૂર છે, આ બાબતની ચર્ચાઓ જે છે એ આ પાઠની અંદર, આ મુદ્દાની અંદર આવરી લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો ભારતના બંધારણના મૂળભૂત લક્ષણોની, તો 26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણું બંધારણ જે છે એ અસ્તિત્વમાં આવે છે, જે અંતર્ગત આ બંધારણ વિશ્વનું સૌથી મોટું અને વિસ્તૃત વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. આયા 2-3 બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે ભારતનું બંધારણ છે એ લેખિત બંધારણ છે, વિસ્તૃત બંધારણ છે, જેની અંદર જુદા જુદા પરિશિષ્ટો આપવામાં આવ્યા છે, જુદા જુદા ભાગો આપવામાં આવ્યા છે. એટલે આપણું બંધારણ જે છે એ વિસ્તૃત, વિશાળ અને લેખિત સ્વરૂપનું બંધારણ છે. ખાસ કરીને લેખિત દસ્તાવેજ જે પહેલો મુદ્દો છે એની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ, તો ભારતનું બંધારણ જે છે એ લેખિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લખાણવાળો દસ્તાવેજ ભારતનું ગણી શકાય અથવા તો આપણે કહી શકીએ છીએ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે. આયા 2 દેશોની વાત કરવામાં આવી છે, એક તો બ્રિટન અને બીજું ઇઝરાયલ. શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના હકો, ફરજો,
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતી વર્ગ, પછાત વર્ગ, વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધી જ બાબતો જે છે એ બંધારણના કદની અંદર સામેલ કરવામાં આવી છે જુદી જુદી કલમો સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર ન્યાયતંત્રની કલમો આપવામાં આવી છે, જેની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ બંને વચ્ચેના આંતર સંબંધો કેવા હોવા જોઈએ, કઈ રીતે કેન્દ્ર સરકાર છે રાજ્યને મદદરૂપ થાય અને કઈ રીતે રાજ્યો છે એ કેન્દ્ર સરકારને મદદરૂપ થાય, એની સ્પષ્ટતા બંધારણની અંદર જુદા જુદા આર્ટિકલ્સ, જુદા જુદા અનુચ્છેદોની અંદર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આપણી મૂળભૂત ફરજો, આપણા હકો વિશે પણ એની અંદર ચર્ચા કરવામાં આવી છે. એટલે આપણને એના ઉપરથી બાબતો સ્પષ્ટ થાય કે આપણે મૂળભૂત કેટલા હકો આપવામાં આવ્યા છે, કેટલી ફરજો છે બંધારણ મુજબ, આપણને ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચની કામગીરી શું હોય, ચૂંટણી પંચના કેવા કાર્યો હોય, કેવા કાયદા હોય, એની પણ આની અંદર બંધારણની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે આપણે સૌ જાણીએ છીએ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, મ્યુનિસિપાલિટી, આવી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની વિશેની પણ વિસ્તૃત અને વિશદ માહિતી એમ કહેવાય કે બંધારણના કદની અંદર આવરી લેવામાં આવી છે. બંધારણની અંદર એની વિશેની પણ સ્પષ્ટતાઓ જુદા જુદા પરિશિષ્ટોની અંદર કરવામાં, પરિશિષ્ટો એટલે ભાગ, જુદા જુદા ભાગોની અંદર જુદા જુદા અનુચ્છેદો કલમો દ્વારા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. આપણું બંધારણ, ભારતનું બંધારણ કેવું છે, તો કે ભારતનું બંધારણ લાંબુ, વિસ્તૃત અને વિશદ છે. ઘણી વખત તમને એક માર્કની અંદર, વન લાઇનરની અંદર પૂછે ભારતનું બંધારણ કેવું છે, તો ભારતનું બંધારણ વિસ્તૃત, વિશદ અને એમ કહેવાય કે મોટું અથવા તો લાંબુ બંધારણ છે. વિદ્યાર્થી મિત્રો, આવી બાબત આપણને ખબર જ હોય, આપણે આઠમા ધોરણની અંદર થોડું થોડું ભણીને આવ્યા છીએ. પછી એક જ નાની મિત્રો, આ મૂળભૂત લક્ષણોની અંદર ત્રીજું લક્ષણ છે, એક જ નાગરિકત્વ, આ ત્રીજું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે, બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ મળે છે. તમે જાણતા જ હશો, ન જાણતા હોય વાત કરું કે અમેરિકા છે તે બેવડું નાગરિકત્વ છે. એક તો અમેરિકા પોતાનો જે દેશ છે તેનું, અને અમેરિકાના કોઈ ભાગમાં વ્યક્તિ વસે છે, દાખલા તરીકે વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, તો ન્યુયોર્કનું, વોશિંગ્ટન ડીસીનું પણ એને નાગરિકત્વ મળે છે. જ્યારે ભારતની અંદર એવું નથી. મિત્રો, સમજવા જેવું છે કે અમેરિકા જેવા દેશની અંદર બેવડું નાગરિકત્વ છે, જ્યારે ભારત જેવા દેશની અંદર એક જ નાગરિકત્વ જે આપવામાં આવેલું છે બંધારણ મુજબ. આ બાબત નોંધ કરવા જેવી છે. એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું તે જે પોતે રાજ્યમાં વસવાટ કરે છે તેનું. મેં હમણાં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું, જ્યારે ભારતમાં તે રાજ્યમાં આપણે રહીતા હોઈએ તો કોઈ પણ રાજ્યમાં, દાખલા તરીકે હું ગુજરાતમાં રહું છું તો મને ગુજરાતનું અલગ નાગરિકત્વ અને ભારતનું અલગ નાગરિકત્વ, એવી રીતે બે નાગરિકત્વ મળતા નથી. હું ગુજરાતમાં રહેતો હોય, પંજાબમાં રહેતો હોય, મહારાષ્ટ્રમાં રહેતો હોય અથવા તો ભારતના કોઈ પણ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતો હોય તો મને એક જ નાગરિકત્વ મળતું હોય છે, અને એ નાગરિકત્વ છે ભારતનું, ઇન્ડિયાનું. ભારતનું નાગરિકત્વ એક જ નાગરિકત્વ હોય છે. પરંતુ આપણે એક જ વ્યક્તિ દીઠ એક જ નાગરિકત્વ એટલે ભારત જ નાગરિકત્વ ધરાવે છે, એટલે કે આપણે ભારતનું જ નાગરિકત્વ ધરાવતા હોઈએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ અલગ નાગરિકતા જેવું કંઈ છે નહીં. આપણે ત્યાં જો મેં હમણાં જ વાત કરી એમ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નાગરિકત્વ એવું હોતું નથી. ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીર નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારતની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્ય એક જ એવું છે કે જ્યાં બેવડું નાગરિકત્વ છે. એક તો જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ અને બીજું તમને બધાને ખબર છે ભારતનું નાગરિકત્વ. પણ તમારી જાણ ખાતર કહી દઉં, અત્યારના સમયની જો વાત કરીએ, હાલના સમયની વાત કરીએ તો ત્યાં પણ એક જ નાગરિકત્વ છે. કલમ 370 જે છે એ નીકળી ગઈ, એના કારણે આજે ભારતનો જ એ ભાગ ગણવામાં આવે છે જમ્મુ કાશ્મીર રાજ્ય જે છે. એટલે ત્યાં પણ હવે એમ કહેવાય, અત્યારના સમયથી એમ કહી શકાય કે ત્યાં પણ એક જ નાગરિકત્વ છે, ભારતનું નાગરિકત્વ માન્ય રાખે.
આવે છે. આ બાબત નોંધ કરવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. એક સમય હતો ત્યારે બેવડું નાગરિકત્વ હતું જમ્મુ કાશ્મીરની અંદર. જમ્મુ કાશ્મીર રાજ્યનું પોતાનું, જમ્મુ અને કાશ્મીરનું અલગ નાગરિકત્વ અને ભારત દેશનું અલગ નાગરિકત્વ, પણ આજે એક જ નાગરિકત્વ છે વિદ્યાર્થી મિત્રો. આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ મૂળભૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર મિત્રો, આ આમ જોઈએ તો ચોથો મુખ્ય લક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની અંદર ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતનો રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણવે છે. ભારત છે એ ક્યાંય એકલો દેશ નથી, પણ ભારત રાજ્યોનો બનેલો દેશ છે. આ નોંધ કરવા જેવું છે, ભારત રાજ્યોનો બનેલો દેશ છે. જુદા જુદા રાજ્યો ભેગા થઈને આપણા દેશનું નિર્માણ કર્યું છે એટલે યુનિયન ઓફ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, જુદા જુદા સંઘ પ્રદેશોનો બનેલો આપણું રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર, સંઘનો અર્થ થાય છે કેન્દ્ર, અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. એનો મતલબ શું કે રાજ્યો ભેગા થઈને દેશ બની શકે, પણ દેશ છે એ જુદા જુદા રાજ્યોની અંદર વિભાજિત હોઈ શકે. સાંભળવા જેવું, રાજ્યો ભેગા થઈને દેશ બની શકે, પણ દેશ છે એ જુદા જુદા રાજ્યોનું બનેલું છે. એનો મતલબ શું કે એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાતું નથી. એને એકમ રાજ્ય તરીકે આપણે દરજ્જો આપી શકીએ, પણ એને દેશ ન બનાવી શકે. દાખલા તરીકે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ગુજરાત છે તો ગુજરાતને આપણે દેશ ન બનાવી શકીએ. મહારાષ્ટ્ર છે, પંજાબ છે, હરિયાણા છે, આવા રાજ્યો છે, એને દેશ ન બનાવી શકે. હા, રાજ્યો ભેગા મળીને દેશ બનાવી શકે, પણ દેશ છે એ જુદા જુદા રાજ્યોને દેશનો એમ કહેવાય કે આગળ ન વધારી શકે. આમ તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. આ ખૂબ જ અગત્યનો પણ છે કે ભારતના જેટલા રાજ્યો છે એ બધા જ એકમ રાજ્યો છે, અને એકમ રાજ્યો છે એ ભારત દેશથી છૂટા પડી શકે નહીં. મેં હમણાં જ તમને વાત કરી કે ગુજરાત છે, પંજાબ છે, મહારાષ્ટ્ર છે, હરિયાણા છે, આ બધા રાજ્યો જે છે એ ભારતથી છૂટા પડી શકે તો કે નહીં. આ બાબત નોંધ કરવા જેવી છે. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. અહીંયા આપણે જોઈએ, બે નજર રાખીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બે સરકાર છે. રાજ્યની અંદર વહીવટ કરતી સરકાર છે બેટા, ભાઈઓ બહેનો, એને આપણે રાજ્ય સરકાર કહીએ છીએ, અને કેન્દ્રની અંદર જે સરકાર છે એને આપણે સંઘ સરકાર કહીએ છીએ. અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે, આપણે સમજાવવામાં આવ્યા છે કે કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર છે, એને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યની તુલનાએ કેન્દ્ર પાસે વધુ પડતી સત્તાઓ છે. તમને બધાને ખબર છે કે કોઈ વખત કોઈ મૂંઝવણ રાજ્યોને ઉપસ્થિત થાય તો એ કોની પાસે જતા હોય છે, તો કે કેન્દ્ર પાસે, એનું નિરાકરણ હોય છે. એટલે વિશેષ સત્તાઓ જે છે એ કેન્દ્ર પાસે એટલે કે સંઘ સરકાર પાસે હોય છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશો પર પોતાના કાર્યક્ષેત્રનો અનુસંશોધન, પોતાના કાયદાઓ ઘડી શકે છે. આયા એટલી છૂટછાટ આપવામાં આવી છે કે રાજ્યો પોતાની રાજ્ય શાસન વ્યવસ્થાને ચલાવવા માટે પોતે જુદા જુદા કાયદાઓ ઘડી શકે છે. જુદા જુદા કર વેરાઓ જે છે રાજ્ય જે છે એ પોતે નાખી શકે છે. પોતાની આવક અથવા તો પોતાના નિર્ણયો અથવા તો પોતાના નિયમો જે છે એ રાજ્યની અંદર લાગુ પાડી શકે છે. એ બાબતે રાજ્યોને કેન્દ્ર દ્વારા સ્વતંત્રતાઓ આપવામાં આવી છે કે ભાઈ અમુક નિર્ણયો છે એ રાજ્ય પોતે પોતાની રીતે, અમુક નિયમો છે એ રાજ્ય પોતે પોતાની રીતે, અમુક કાયદાઓ છે એ રાજ્ય પોતે પોતાની રીતે લઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આવી સત્તાઓ જે છે એ કેન્દ્ર દ્વારા રાજ્યને આપવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોને અનુસંધાનો, પોતાના કાયદાઓ ઘડી શકે. રાજ્ય પોતે પોતાની રીતે યોગ્ય કાયદાઓ, જે બંધારણને સુસંગત હોય એવી રીતે કાયદાઓ બનાવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણ બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્ય છે એ જુદી જુદી સત્તાઓ જે છે એ ભોગવતા હોય છે. કેન્દ્રની પાસે થોડીક વિશેષ ચડિયાતી સત્તાઓ છે, રાજ્ય પાસે થોડીક ઓછી સત્તાઓ છે. આમ બંને રાજ્ય અને કેન્દ્ર
વિભાગોની અંદર સત્તાઓ જે છે, નિર્ણયો છે જે છે એ લઈ શકતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. આ ઉપરાંત સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. સમવાય તંત્રની વાત કરીએ તો જ્યારે કેન્દ્ર અને રાજ્ય આમને સામે આવી જાય અથવા તો કોઈ મુદ્દાની બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એવા સંજોગો દરમિયાન ન્યાયતંત્ર જે છે એ જે ન્યાય આપે એ રાજ્ય અને કેન્દ્ર સરકારે બંનેએ માન્ય રાખવું પડતું હોય છે. દાખલા તરીકે શિક્ષણ, એક ઉદાહરણ દ્વારા તમને પ્રયત્ન કરું સમજાવવાનું કે ભાઈ કેન્દ્ર સરકારે એવું કીધું 6-14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ, અને રાજ્ય સરકારે એવું ઈચ્છે કે નહીં 6-14 વર્ષના બાળકને પણ 6-10 વર્ષના જ બાળકને મફત શિક્ષણ આપવું છે. તો કેન્દ્રએ જે કાયદો ઘડ્યો છે રાજ્યને છૂટછાટ આપવામાં આવી છે કાયદો ઘડવામાં. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તો કે ત્યારે ન્યાયતંત્ર જે ન્યાય આપે એ રાજ્ય અને કેન્દ્ર બંને માન્ય રાખવો પડતો હોય છે. આ બાબત નોંધ કરવા જેવી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઉભી થાય તો બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરવામાં આવે છે. બંધારણ જે કે એ મુજબ મડાગાંઠ છે, જેને આપણે એમ કહેવાય કે મોટી અથવા તો જાડી ગાંઠ કહીએ છીએ, આ મડાગાંઠ દૂર કરવા માટે કોનો આશરો લેવામાં આવે છે? તો કે મડાગાંઠ દૂર કરવા માટે બંધારણનો આશરો લેવામાં આવે છે. બંધારણ છે કે બંધારણની અંદર રાજ્યો, એટલે ધ્યાન રાખવા જેવું છે, રાજ્યો અને કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. અને બંનેએ એમ કહેવાય કે આ બંધારણ મુજબ કાયદાઓ જે છે એ ઘડવાના હોતા હોય છે. કાયદાઓ ઘડવાના હોય છે. દાખલા તરીકે બંધારણની અંદર રાજ્યને કોઈ પ્રશ્ન થાય તો એ બંધારણને અનુરૂપ પોતાના કાયદાઓ ઘડે છે. એવી રીતે કેન્દ્રને કોઈ સમસ્યા ઉપસ્થિત થાય તો એનું નિરાકરણ પણ બંધારણ મુજબ એમ કહેવાય કે લાવવામાં આવતું હોય છે. એટલે કે બંધારણ જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે મડાગાંઠ ઊભી થઈ હોય છે અથવા તો જે કોઈ વિવાદ અથવા તો પ્રશ્નો ઊભા થયા હોય છે એ વિવાદ અને પ્રશ્નને દૂર કરવાનું કામ જે છે એ બંધારણ કરતું હોય છે. એટલે એ એનું મુખ્ય લક્ષણ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ લક્ષણ ગણી શકાય. આમ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવામાં આવ્યું છે કે અમુક સત્તાઓ છે એ કેન્દ્રને આપવામાં આવી છે, અમુક સત્તાઓ છે એ રાજ્યને આપવામાં આવી છે, અને અમુક સત્તાઓ જે છે એ સંયુક્ત સત્તા તરીકે, સંયુક્ત યાદીની અંદર સંયુક્ત સત્તા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ તો રાજ્યની અને કેન્દ્ર અને સંયુક્ત એમ ત્રણ ભાગની અંદર સત્તાઓને વિભાજિત કરવામાં આવી છે. પહેલા તમને કેન્દ્ર સંઘ યાદી તરીકે ઓળખવામાં આવે છે, બીજું રાજ્ય યાદી તરીકે ઓળખવામાં આવે છે, અને ત્રીજું સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. સંઘ યાદીની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો કે સંઘ યાદીની અંદર સત્તાનો વિષયોનો સમાવેશ થાય છે. રાજ્ય યાદીની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો કે રાજ્ય યાદીની અંદર 66 વિષયોનો સમાવેશ થાય છે. જ્યારે સંયુક્ત યાદીની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો કે સંયુક્ત યાદીની અંદર 47 વિષયોનો સમાવેશ થાય છે. આ ધોરણ 8માની અંદર પણ આપણે ભણીને આવ્યા છીએ. કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદી જેની અંદર જુદા જુદા વિષયો જે છે બંધારણને મુજબ એ આવરી લેવામાં આવ્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે, જેને આપણે પાર્લામેન્ટ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાર્લામેન્ટ જે છે, સંસદ જે છે, એ સત્તાના વિષયો ઉપર, આની અંદર કીધું સત્તાના જેટલા વિષયો ઉપર કાયદાઓ ઘડવાની સત્તા ધરાવે છે. 97 સત્તાના વિષયો ઉપર કાયદા ઘડે છે સંસદ. અને સંસદ પાછું વિદ્યાર્થી મિત્રો એ બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે, સંસદ આ કાયદાઓની અંદર યોગ્ય સમયે જો જરૂરિયાત ઊભી થાય તો ફેરફાર પણ કરી શકે છે. એટલે કે કાયદો જે છે, અહીંયા ધ્યાન રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, કાયદો છે એ જડ નથી. સમજ્યું વિદ્યાર્થી મિત્રો, કાયદો છે એ જડ નથી, પણ કાયદાની અંદર પણ ફ્લેક્સિબિલિટી છે. એટલે કે કાયદાની અંદર પણ ફેરફાર જે છે એ યોગ્ય સમયે કરી શકાય છે. એટલે આની અંદર કીધું એ મુજબ આ સત્તાઓ જે છે, કાયદો ઘડવાની સત્તા સત્તાનો વિષયો ઉપર એ સંસદ ધરાવે છે. સંરક્ષણની બાબત જે છે
એનો સમાવેશ થાય છે, વિદેશી બાબતોનો સમાવેશ થાય છે, કયા દેશની સાથે કેવા સંબંધો બાંધવા, આર્થિક રીતે, રાજકીય રીતે, આ વિષયો જે છે એ સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદીની અંદર સમાવેશ થતો હોય છે. સંરક્ષણને રિલેટેડ, દેશની સુરક્ષાને રિલેટેડ કોઈ કાયદાઓ બનાવવાના હોય અથવા તો બનાવવાના હોય તો એ પણ કેન્દ્ર યાદીની અંદર સમાવેશ થાય છે. અણુશક્તિ એટોમિક પાવર બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે અથવા તો કેન્દ્ર સંઘ યાદીનો સમાવેશ કરવામાં આવે છે. એની અંદર નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીયના મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્રો સર્વોપરી સત્તા છે. એટલે કે આ બધા જ ક્ષેત્રો એવા છે કે જેની અંદર કાયદો જે છે એ ઘડવાની સત્તા કેન્દ્ર પાસે છે. પછી તે તાર ટપાલ હોય, અણુ શક્તિ હોય, નાણું હોય, બેન્કિંગ હોય, રેલવે હોય, આવા મહત્વપૂર્ણ જે વિભાગો છે, જે એકમો છે, એની એની માટે કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? તો કે કાયદો ઘડવાની સત્તા સંઘ સરકાર પાસે એટલે કે કેન્દ્ર સરકાર પાસે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. હવે રાજ્યોની યાદી એટલે કે રાજ્ય પાસે કાયદા ઘડવા માટે કેવી સત્તાઓ છે? બંધારણ મુજબ રાજ્યને કેટલી સત્તાઓ આપવામાં આવેલી છે? તો કે બંધારણ મુજબ રાજ્યને 66 સત્તાઓ આપવામાં આવેલી છે. આ બાબત નોંધ કરવા જેવી છે. રાજ્યની વાત કરીએ તો જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોના ધારાસભા એટલે કે વિધાન ગૃહોને આપવામાં આવેલી છે. તમને બધાને ખબર જ છે કે અમુક રાજ્યોની અંદર વિધાનસભા હોય અને વિધાન પરિષદ. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. તો આપણી જે વિધાનસભા છે જેને આપણે ધારાસભા કહીએ છીએ, વિધાન ગૃહ કહીએ છીએ, વિધાનસભા ગૃહ કહીએ છીએ, એ 66 વિષયો એવા છે કે જેની ઉપર પોતે કાયદો બનાવી શકે. એની પાસે સત્તા છે. કોની પાસે સત્તા છે? તો કે રાજ્ય પાસે સત્તા છે. શું કરવાની સત્તા છે? તો કે કાયદો બનાવવાની સત્તા છે. કેટલા વિષયોના કાયદા બનાવી શકે? કેટલા વિષયો ઉપર કાયદો ઘડી શકે? તો કે 66 વિષયો છે એની ઉપર એ કાયદો જે છે એ બનાવી શકે. આની અંદર કીધું એમ જેની અંદર કાયદો અને વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આજે રાજ્યની યાદીની અંદર આપણે વાત કરીએ તો બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જે છે એની માટેના કાયદાઓ બની શકે છે. શિક્ષણ માટેના કાયદાઓ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, મેં પહેલાં જ તમને વાત કરી કે જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, મ્યુનિસિપાલિટી જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એની માટે પણ કાયદાઓ ઘડી શકે છે. આ ઉપરાંત કૃષિ સિંચાઈ માટે કાયદાઓ બનાવી શકે છે. આરોગ્ય વ્યવસ્થા માટે પણ કાયદાઓ ઘડી શકે છે. ભૂમિ સંરક્ષણ માટે, ભૂમિ માટે પણ કાયદાઓ ઘડી શકતા હોય છે. રાજ્યોની આંતરિક વેપાર, વાણિજ્યિક વિષય સેવાઓનો પણ સમાવેશ થાય. રાજ્યો વચ્ચે અથવા તો રાજ્ય અને બીજા કોઈ દેશ વચ્ચે જે વેપાર ચાલતો હોય એની માટે પણ કાયદાઓ રાજ્ય પોતે ઘડી શકતા હોય છે. જો કેન્દ્રને લાગે, આ ધ્યાનમાં લેવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, ઘણી વખત એવું પણ બને કે કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકાર યોગ્ય રીતે સંચાલન ન કરી શકતી હોય, સુચારુ સ્વરૂપે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતી હોય, તો એવા સમયે રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ, ઘણી વખત રાજ્યની સંમતિ હોય કે ભાઈ તમે અમારી સત્તાઓ જે છે એ તમે હસ્તગત કરી લો, એટલે કે સંઘ સરકાર હસ્તગત કરી લે, ઘણી વખત રાજ્ય આનાકાની પણ કરતું હોય તો પણ આની અંદર કીધું છે રાજ્યની સંમતિથી અથવા તો રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPF, કેન્દ્ર રિઝર્વ પોલીસ ફોર્સ CRPF જે છે એને મોકલી શકે છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટેના પ્રયત્નો પણ કરતું હોય છે. જ્યારે રાજ્ય સરકાર જે છે કાયદો વ્યવસ્થાની અંદર આની અંદર કીધું એમ નિષ્ફળ જાય તો એવા સંજોગોની અંદર સંઘ સરકાર છે એ રાજ્યો પાસેથી સત્તા જે છે એ હસ્તાંતરણ કરી લે છે, એટલે કે લઈ લે છે અને પોતાની સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF, જેને કેન્દ્રીય અનામત પોલીસ દળ તરીકે ઓળખવામાં આવે છે, જે રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મદદરૂપ પણ થતું હોય છે. આ બાબત નોંધ કરવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ત્રીજી યાદી, આપણે સંયુક્ત યાદી તરીકે
સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડી શકે અને રાજ્ય સરકાર પણ પોતાને યોગ્ય લાગે એ રીતે કાયદાઓ બનાવી શકતી હોય છે. પરંતુ જ્યારે રાજ્યમાં કાયદો વિવાદ કે સંઘર્ષ ઊભો થાય, કોઈ કાયદો બનાવવામાં આવે ત્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ વિવાદ ઊભો થાય, સંઘર્ષ ઊભો થાય, ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતોને સર્વોપરી ગણવામાં આવે છે. દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે ભાઈ ભારત સરકારે કાયદો બનાવ્યો કે 26 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, આવો કાયદો છે બંધારણ અંતર્ગત. તો આપણે એમ માનીએ, રાજ્ય સરકાર એમ કહે કે ના, અમારે 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ નથી આપવું, અમારે તો 6-10 વર્ષના બાળકને જ મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. જ્યારે આવા પ્રશ્નો સામે સામે આવે ત્યારે વિશેષ સત્તા, વિશેષ ચડિયાતી સત્તા કોની પાસે હોય છે? તો કે કેન્દ્ર પાસે હોય છે, સંઘ પાસે હોય છે. અને એનો કાયદો જે છે એને ચડિયાતો માનવામાં આવે છે અને એને લાગુ પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્ર સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવે છે. આપણું જે સમવાય તંત્ર છે, બંધારણ છે, એની અંદર પણ સંયુક્ત યાદીની અંદર પણ કેન્દ્ર એટલે કે સંઘ સરકારને વિશેષ સત્તાઓ જે છે એ આપવામાં આવી છે. આ યાદીમાં દિવાની અને ફોજદારી બાબત જે સંયુક્ત યાદી છે એની અંદર દિવાની અને ફોજદારી, દિવાની ગુનાઓ તમને બધાને ખબર છે આજના ધોરણમાં ભણીને આવ્યા છો, ફોજદારી ગુનાઓ કોને કહેવાય તમે ભણીને આવ્યા છો, છતાં પણ આપણે એક વખત રિપીટ કરીએ, ફોજદારી ગુના કોને કહેવાય? ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, આ બધા ફોજદારી ગુનાઓ છે. જ્યારે જમીનનો વિવાદ, દુકાનનો વિવાદ, મકાનનો વિવાદ, ખેતર સેઢાનો વિવાદ, આ બધી જ બાબતો, પૈસાને રિલેટેડ કોઈ બાબત હોય તો એ દિવાની દાવાઓ છે. આવા દિવાની અને ફોજદારી દાવાઓ જે છે એ બાબતે પણ સંયુક્ત યાદી અંતર્ગત કાયદો જે છે એ બનાવવામાં આવતો હોય છે. રાજ્ય સરકાર પણ પોતે પોતાની રીતે કાયદો બનાવી શકે અને કેન્દ્ર સરકારનો પણ પોતાનો અલગ કાયદો હોય છે. લગ્ન માટેના પણ કાયદાઓ હોય છે. છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. આ બંને, આ જેટલા હું બોલ્યો એ બધાની અંદર સંયુક્ત યાદી સ્વરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે પોતપોતે પોતાની રીતે કાયદાઓ ઘડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે અને સંઘ સરકાર પણ કાયદો બનાવી શકે. અહીંયા કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ, દાખલા તરીકે લગ્ન માટે વય મર્યાદા માટેનો કાયદો બનાવ્યો કે દીકરીઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ, તો એની અંદર ફેરફાર કરવો હોય તો થઈ શકે? રાજ્ય ફેરફાર કરી શકે? હા, રાજ્ય ફેરફાર કરી શકે. હું કામ આ સંયુક્ત યાદી સ્વરૂપે કામ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, પણ ધ્યાનમાં લેવા જેવી બાબત એક એ છે કે એની અંદર રાજ્ય કાયદાઓની અંદર ફેરફાર કરી શકે, પણ સત્તા, સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? તો કે સંઘ પાસે છે. સંઘ એમ કે ના, આ જે કાયદો છે 18 વર્ષ માટે, 18 વર્ષની દીકરી થાય ને 21 વર્ષનો દીકરો થાય એટલે લગ્ન કરી શકે, તો એ માન્ય ગણવામાં, તમે મારું કહેવાનું સમજો છો? વિદ્યાર્થી મિત્રો, હું શું કહું કે રાજ્ય પોતે એની અંદર ઉંમરની અંદર ફેરફાર કરી શકે, વધારે ઘટાડો કરી શકે, પણ અંતિમ સત્તા જે છે, શેષ સત્તા જે છે આપણે જેને કે એ કોની પાસે છે? તો કે એ સંઘ પાસે છે. એટલે સંઘનો કાયદો જે છે એ રાજ્યના કાયદા કરતા કેવો છે? તો કે ચડિયાતો છે. હું કામ બંધારણ મુજબ સંયુક્ત યાદીની અંદર પણ એમ કહેવાય કે કેન્દ્રને વધારે સત્તા આપવામાં આવી છે, સંઘને વધારે સત્તા આપવામાં આવી છે. આ બાબત નોંધ કરવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ શેષ સત્તાઓની વાત કરીએ કે જે પાછળ વધેલી અમુક સત્તાઓ છે એને આપણે શેષ સત્તાઓ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શેષ સત્તાઓની વાત કરીએ તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી નથી અથવા તો ન થઈ હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓનો કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદ પાસે છે. અમુક સત્તાઓ જે છે એ કોની પાસે છે? તો કે શેષ સત્તાઓ, જે વધેલી શેષ સત્તાઓ છે એ બધી સત્તાઓ જે છે એ કેન્દ્ર પાસે હોય છે. કેન્દ્ર જ બધા એમ કહેવાય કે કાયદાઓ જે છે એ બનાવી શકતું હોય છે. જે વધી રહેલી જે સત્તાઓ છે કે જે રાજ્ય પાસે પણ નથી અને કેન્દ્ર પાસે નથી, આવી બચતી જે સત્તાઓ, વધેલી સત્તાઓ છે
એની માટે કાયદો કોણ બનાવી શકે? તો કે કેન્દ્ર, સંઘ સરકાર કાયદો બનાવી શકે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે, કે અમુક નાણાકીય સાધનો છે રાજ્યને હસ્તગત છે, અમુક નાણાકીય સાધનો છે જેમાંથી આવક ઊભી થતી હોય એ કેન્દ્રને હસ્તગત છે. દાખલા તરીકે આબકારી જતા અથવા તો આબકારી જકાત, ટેક્સ જેને આપણે કહીએ છીએ, આયાત નિકાસ જકાત, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી જેને આપણે આયાત નિકાસ જકાત કહીએ છીએ, આવકવેરો જે જુદા જુદા એમ કહેવાય કે લોકો પાસેથી અથવા તો એમ કહેવાય કે વેપારીઓ પાસેથી લેવામાં આવે છે આવકવેરો વગેરે, વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળે આપવામાં આવ્યા છે. આ બધા જ કરવેરા આપતા જે ફાળો જે છે, વધારેમાં વધારે કરવેરો જ્યાંથી પ્રાપ્ત થતો એ બધા જ કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, તમે કોઈ વસ્તુ વેચો ને એની ઉપર ટેક્સ લાગે, દાખલા તરીકે 5 રૂપિયાનું પાર્લે જેવું બિસ્કીટ જે છે એની ઉપર વેચાણ વેરો લેવામાં આવે, ટેક્સ કહેવામાં આવે, એ રાજ્યના ખાતામાં જાય. મનોરંજન વેરો જેને આપણે અંગ્રેજીમાં એન્ટરટેનમેન્ટ ટેક્સ કહીએ છીએ, તમે ઘણી વખત ફિલ્મની ટિકિટો તમે જોઈ હોય એમાં લખ્યું હોય મનોરંજન વેરો, તો આ મનોરંજન વેરો છે એ કોની પાસે આવક સ્વરૂપે આવે? તો કે આ મનોરંજન વેરો છે એ આવક સ્વરૂપે રાજ્ય સરકાર પાસે આવે. પછી મહેસૂલ વેરાઓ, શિક્ષણ વેરાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જે વેરા લેતી હોય એ બધા જ વેરા કોની પાસે જાય? તો કે રાજ્ય સરકાર પાસે જાય. આવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે, તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહયોગનો આધાર રાખવો પડતો હોય છે. શું કામ? કારણ કે મોટા ભાગે આની અંદર કીધું એમ મોટી આવકવાળા અથવા તો એમ કહેવાય કે વધુ આવકવાળા ખાતાઓ અથવા તો વેરાઓ જે છે કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એટલે રાજ્યએ હંમેશા કેન્દ્ર પાસેથી આની અંદર કીધું એમ આર્થિક ગ્રાન્ટ સ્વરૂપે આધાર રાખવો પડતો હોય છે, કે ભાઈ તમે અમને અમારા રાજ્યના વિકાસ માટે, અમારા રાજ્યને સુચારુ સ્વરૂપે ચલાવવા માટે અમુક રૂપિયા અથવા તો અમુક કરોડ રૂપિયા, અમુક લાખ રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે આપો. આજે જે રોડ, રસ્તા અને બીજી ભૌતિક સુવિધાઓ જે બને છે, તમે ઘણી વખત જોયું હોય અથવા તો તમે સાંભળ્યું હોય સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી, તો સાંસદ સભ્ય જે છે એ ક્યાંનો હોય? તો કે કેન્દ્રનો. કેન્દ્રનો જે સાંસદ સભ્ય છે એની ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડ છે, એની ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા છે, ગટર છે, આવી બધી જુદી જુદી બાબતો છે એ ગ્રાન્ટ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય અને એનો ઉપયોગ જે છે એ વિકાસ કાર્યોની અંદર કરવામાં આવતો હોય છે. એટલે મોટા ભાગે રાજ્યએ કેન્દ્ર પાસે આધાર રાખવો પડતો હોય છે. શું કામ? મોટી આવક અથવા તો મોટા કરવેરા કોની પાસે હોય છે? તો કે કેન્દ્ર પાસે હોય છે. એટલા માટે પછી કટોકટી વેળાએ એક તંત્રી ધ્યાનમાં લેવા જેવી છે. કટોકટી સમયે એક તંત્રી વ્યવસ્થા થાય છે, જ્યારે દેશની અંદર કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થાય, આર્થિક કટોકટી, રાજકીય કટોકટી, આવી કટોકટીઓનું નિર્માણ થાય એવા સંજોગોની અંદર એક તંત્રી વ્યવસ્થા એટલે કે સંપૂર્ણ સત્તા જે છે એ કેન્દ્ર પાસે ચાલી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે વધારે ડિટેલમાં જોઈએ તો યુદ્ધ, બાહ્ય આક્રમણ, શસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખવાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. આને સલામતી કટોકટી તરીકે ઓળખવામાં આવે છે, કે કોઈ યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ, બીજા દેશનું દેશની અંદર આક્રમણ થાય, સશસ્ત્ર બળવો થાય સૈન્યની અંદર, એવા સમયે પરિસ્થિતિ જોખમાય એવા સમયે સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. સંપૂર્ણ સત્તા જે છે એ રાજ્યો પાસેથી લઈને કોની પાસે આપી દેવામાં આવે છે? તો કે કેન્દ્ર એટલે કે સંઘને આપી દેવામાં આવે છે. સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે? તો કે સંઘ પાસે હોય છે, કેન્દ્ર સરકાર પાસે હોય છે. એવી જ રીતે ઘણી વખત રાજ્યોની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ વણસી જાય અથવા તો પડી ભાંગે. રાજ્ય સરકાર છે કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે પોતાના રાજ્યની અંદર ચલાવી ન શકે એવા સમયે બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે. આપણે ઉપર જોયું એ કઈ કટોકટી હતી? તો કે સલામતી કટોકટી હતી. અને નીચે આપણે જે બાબતની ચર્ચા કરીએ છીએ એ કઈ કટોકટી છે? તો કે બંધારણીય કટોકટી. શું કામ? બંધારણ મુજબ જ્યારે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી ન શકે ત્યારે સંપૂર્ણ સત્તા કોની પાસે ચાલી જાય? તો કે કેન્દ્ર પાસે ચાલી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. આમ
રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે, જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્ય સરકાર એમ કહેવાય કે સારી રીતે ચલાવી ન શકે ત્યારે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાગુ પાડી દેવામાં આવતું હોય છે. અને ઘણા રાજ્યોની અંદર આવી રીતે રાષ્ટ્રપતિ શાસન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે પડી ભાંગી હોય ત્યારે લગાડવામાં આવતું હોય છે. અને ત્યારબાદ ત્રીજી, સતત ભાવ વધારાના કારણે આર્થિક રીતે વધારે નુકસાન થાય. સતત ભાવ વધતો હોય, ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ભાવ સતત વધતો હોય, નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય, આપણું નાણું છે એ ગગડતું જતું હોય, નીચું જતું હોય, ત્યારે નાણાકીય કટોકટી પણ જાહેર કરવામાં આવે છે, જેને આપણે નાણાકીય કટોકટી તરીકે ઓળખીએ છીએ. ત્યારે પણ સંપૂર્ણ સત્તા કોની પાસે ચાલી જાય છે? ત્યારે પણ કેન્દ્ર સરકાર પાસે, વિદ્યાર્થી મિત્રો, ચાલી જતી હોય છે. આ બાબત પણ નોંધ કરવા જેવું. આજના ટોપિકની અંદર આપણે જોઈએ તો મુખ્ય પાંચ મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે, જેમાં લેખિત દસ્તાવેજ, બંધારણ, એક જ નાગરિકો, મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર, ત્યારબાદ આની અંદર કીધું એમ કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદીઓનો સમાવેશ, અને છેલ્લે આપણે જોયું કટોકટી સમયે એક પંક્તિ વ્યવસ્થા. આ પાંચ મુદ્દાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા કરી છે. વધુ આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર આગળના જે બીજા મુખ્ય લક્ષણો છે એની ચર્ચા કરશું. વંદે માતરમ, અસ્તુ.